ઓ મન તું જ નથી સમજાતું. શું કવિના શબ્દો છે, કવિતામાં લખે છે, ધગધગતી બપોરે મારે સાંજ પડે કરમાતું, ઓ મન તું નથી સમજાતું. બપોરનો સમય હોય, સખત પસીનો થતો હોય, 45 ડિગ્રી ગરમી હોય, અને તમારા દીકરા કે દીકરી અમેરિકામાં રહેતા હોય, બપોરે 3 વાગે એરપોર્ટ ઉપર એનું વિમાન લેન્ડ થવાનું હોય, બપોરે 1 વાગ્યાથી તમે ઉભા રહી જાઓ એરપોર્ટ પર જઈને, વૈશાખ મહિનો હોય, જેઠ મહિનો હોય, એપ્રિલ અને મે મહિના તો તડકા ચાલતા હોય, બપોરે 3 વાગે વિમાન લેન્ડ થવાનું હોય ને, તમે 1 વાગ્યાથી એરપોર્ટ પર જઈને ઉભા રહી જાઓ, દીકરો 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે અમદાવાદ પાછો આવે છે, ઇન્ડિયામાં લેન્ડ થવાનું છે, આપણે એરપોર્ટ પર 1 કલાક વહેલા જઈને ઉભા રહીએ તું, ધગધગતી બપોરે હાલે. જો દીકરો અમેરિકાથી, લંડનથી, કેનેડાથી આવવાનો હોય, ભર બપોરે પણ એરપોર્ટ ઉપર આપણે ઉભા રહેવા તૈયાર છે. સાંજ પડે કરમાતું, આટલી સારી સભામાં ભાઈઓ અહીંયા આગળ આવ્યા હોય, અને પ્રેરણા કરું, આજે રવિવાર છે, આજે 14 છે, એક કામ કરો, સાંજે કમસે કમ પ્રતિક્રમણ કરવા માટે આવજો. જુઓ તો ભરા સાહેબ ગરમી કેટલી બધી છે. ધગધગતી બપોરે મારે, બપોરે એરપોર્ટ ઉપર ઉભા રહી શકાય છે. સાંજ પડે કરમાતું, સાંજનો સમય થયો હોય, પ્રતિક્રમણ કરવું હોય ત્યારે મન કરવાઈ જતું હોય છે. કંટક સાથે પ્રીત કરે, તમે શબ્દો જુઓ કેટલા સરસ મજાના શબ્દો મૂક્યા છે. કંટક સાથે પ્રીત કરે અને પુષ્પોથી સમજાતું કરમાતું, ઓ મન તું જ નથી સમજાતું. કાંટાની સાથે પ્રીત કરે છે અને જ્યારે પુષ્પ આવે છે ત્યારે શરમાઈ જાય છે. તમારો દીકરો 18 વર્ષનો થયો હોય, બોર્ડમાં બહુ સારા પર્સન્ટેજથી પાસ થઈ ગયો હોય, અને પછી તમે વિચાર્યું હોય કે હવે એને કોલેજમાં મૂકવાનો છે. તમને ખબર છે, કોલેજમાં ગયા પછી અત્યાર સુધી આટલા વર્ષોમાં તમે જેટલા દીકરા કે દીકરીને સંસ્કાર આપ્યા છે, કોલેજમાં મૂક્યા પછી બોલો, તમારો દીકરો કે દીકરી અત્યાર સુધી તમારા નેટવર્કમાં, તમારા કવરેજ એરિયામાં હતો, હવે એને તમે કોલેજમાં મૂકશો પછી આઉટ ઓફ, તમને ખબર છે, અત્યાર સુધી ગમે એટલા સારા સંસ્કાર આપ્યા હોય પણ કોલેજમાં ગયા પછી બધું પાણી, અત્યાર સુધી પૂજા કરતો હોય, કોલેજમાં ગયા પછી કદાચ પૂજા બંધ થાય, કંટક સાથે પ્રીત કરે છતાં પણ તમે કોલેજમાં એડમિશન અપાવો છો, લાખો રૂપિયાના ખર્ચા કરો છો, ડિગ્રી માટે જેટલી મહેનત કરવી પડે બધી મહેનત તમે કરી દો છો, કંટક સાથે પ્રીત કરે, ખબર છે કાંટો છે ને વાગવાનો છે, છતાં પણ પ્રીત કરે છે આપણું મન, અને પુષ્પોથી શરમાતું, ઉપાશયમાં સ્કીમ રાખ્યું હોય, તમારા દીકરા દીકરીને મોકલો, કમસે કમ પર્યુષણ સુધી 80 દિવસ છે, મિનિમમ તમે 54 સામાયિક કરાવો, બીજું કાંઈ ન થાય તો દિવાળીના દિવસો આવશે, સંઘ 18 કરાવવાનું છે, ફોર્મ છાપીશું, તારીખ ડિક્લેર થશે, ફોર્મ ભરી દેજો, દીકરાઓને 18 મોદનીનો, માર સાહેબ પાસે બહુ નહીં મોકલવાનું, પછી બહુ જાય ને, પછી દીકરાને ગમી જાય અને પછી માર સાહેબ જરાક આમ કરી નાખે. પુષ્પોથી શરમાતું, અહીંયા ખબર છે કે 100% અહીંયા આવ્યા પછી સુગંધ લઈને જશે, સંસ્કાર લઈને જશે, તો પણ કંટક સાથે પ્રીત કરે અને પુષ્પોથી શરમાતું, ઓ મન તું જ નથી સમજાતું. લોહ તણી સાકળના બંધે કદી ના બંધાતું, લાગણીઓના કાચા દોરે જીવનભર જકડાતું, ઓ મન તું નથી સમજાતું. હાથીને બાંધો ને સાંકળ બાંધો તો હાથી બંધાઈ જાય, સાંકળ લાવ્યા પછી આપણું મન ક્યારે બંધાય નહીં, લોહ તણી સાંકળના બંધે કદી ના બંધાતું. જિંદગીભર જેની સાથે દોસ્તી હોય, જિગરજાન દોસ્તો હોય, આખા સંઘમાં બધાને ખબર હોય કે આ લોકોની દોસ્તી જોરદાર છે, પણ અહીંથી નીચે ઉતર્યા પછી જો ક્યાંક બોલવામાં બબાલ થઈ ગઈ, ક્યાંક બોલવામાં ચૂકાઈ ગયું અને ઝઘડો થઈ ગયો ને, જિગરજાન દોસ્ત હોય એને દુશ્મનીમાં ફેરવાઈ જતા વાર નથી. દોસ્તો હોય એ દુશ્મન બની શકે છે અને દુશ્મન હોય એ દોસ્ત બની શકે છે. લાગણીઓના કાચા દોરે જીવનભર ઝઘડાતું, ઘરે ગમે એટલા ઝઘડા થયા હોય ને, ગમે એટલા સંકલેશ ચાલતા હોય તમારા ઘરની અંદર, તમને ખબર છે કે ઘરે જઈશું એટલે કંકાસ થવાનો છે, અહીંયા આવીને કદાચ અમારી પાસે વાસ્કેપ નાખાય છે, મારતા જરા વાસ્કેપ નાખો, મગજ શાંત રહે, ઘરેથી હમણાં જ ઝઘડીને આવ્યો છું, કહી દીધું ઘરે પાછો પગ નહીં મૂકવું, ઘરેથી કહીને નીકળ્યો પાછો ઘરમાં પગ નથી મૂકવાનો, સાંજ પડે અને પાછો તમારો પગ ક્યાં આગળ વળે, પાછા ઘર તરફ પડે, લાગણીઓના કાચા દોરે જીવનભર ઝઘડા, ગમે તેવા ઝઘડા ચાલતા હોય, ગમે તેવા સંકલેશ ચાલતા હોય, તમારું કશું જ ઘરની અંદર ના ઉપસતું હોય ને, તો પણ સાંજ પડે એક લાગણી છે, એક લગાવ છે, એક પ્રેમ છે, તમારા પગ પાછા ઘરની તરફ પડી જાય. તમે શું કામ મને કમેન્ટ કરાવો છો, સાચી ક્ષમતા કહું તમને, ઘરે ગયા પછી સાંજે થાકી પાકીને ઘરે પહોંચ્યા હો, ખરેખર થાક્યા જો, એમ થાય કે 5 મિનિટ આરામ કરીએ પછી જમવા માટે બેસીએ, અને તમે થાક્યા હો, પાણીનો ગ્લાસ લઈને તમારા શ્રાવિકા આવે, આજે શું બનાવવું છે બોલો ને, તમે કોઈ જે બનાવો, બહુ થાક લાગે અત્યારે, મારી મગજ ખરાબ નહીં કરે, નહીં નહીં એમ નહીં, તમે આટલા બધા થાકેલા છો ને, તમે કોઈ બનાવો, રોટલી શાક બનાવી દે, પણ એ તો બપોરે જ ખાધા છે આપણે, દાળ ભાત કરી નાખ, ભાઈ બાબો કજિયા કરે છે ખોટે ખોટા, અરે ભાઈ છોલે પૂરી બનાવી દે, સાંજે છે ને તળેલું ખાઈએ ને, ભાઈ હેવી પડે એ પચે નહીં આપણને, ભાઈ તારે બે બનાવો એ બનાવો ને,
એમ નહીં પણ તમે કોને તમે કોઈ બને ખીચડી બનાવી દે. જો કુકર છે ને બપોરે ઉડકવા નાખ્યું છે, કામવાળી આવી નથી, બપોરે ધોવાઈ આવી નાખે એટલે ખીચડી બને એમ નથી. બાફેલા વેજીટેબલ કરી નાખ ભાઈ, માઇક્રોવેવ બગડી ગયું છે. કરને તારે જે કરવું હોય હવે બોલો, તમે તમને જે ભાવતું એવી વસ્તુ શું શું સમતા છે તમારે, હું તમને સમજાવું ભાઈ. મેગી બનાવી દે, પેટ ના ભરાય, પાસ્તા કરી નાખ, જાડા થઈ જાય ભાઈ. કરને તારે જે કરવું એ કર તું. અરે પછી ધીરે ધીરે એમ કે આમ છે ને બપોરે હાંડવાનું પડા દે, તો પણ તમે હા પાડો છો. કારણ કે લાગણીઓના કાચા દોરે જીવન પર ઝઘડાવે. અહીંયા આગળ છે ને સામી વાત એમ દૂધપાક કીધો હોય અને દૂધપાક ની જગ્યાએ તો દાળ નીકળે ને, જિંદગી પર અહીંયા લાભ નહીં લઉં. એના માટે આપણે એવી જ જગ્યાએ જઈશું આપણું ચાલતું હોય, આપણું કીધું ને એ થતું હોય, આપણે કહીએ એમ ચાલતું હોય. રૂપિયા આપીએ તો આપણું મેનુ એટલે આખું ઘર તમારા રૂપિયાથી ચાલતું હોય. તમે ઘરે ટામેટાનું શાક કહીને નીકળ્યા હો, સાંજે પહોંચો ને કારેલાનું શાક નીકળે, કશું બોલી નથી શકતા. લાગણીઓના કાચા દોરે જીવનભર જકડાતું, ઓમન તું જ નથી સમજા.